नमस्कार, डिवलाइन न्यूज में आपनु स्वागत छे। पंचमहाल में आवेला प्रसिद्ध यात्राधाम अने शक्तिपीठ पावागढ़ में आठमना दिवसे भक्तों घोड़ापूर उमटू। पंचमहाल जिल्ला में आवेला प्रसिद्ध यात्राधाम अने शक्तिपीठ एवं महाकाली माताना मंदिरे आज चैत्र नवरात्रि आठमा नोरते समग्र गुजरात अने मध्यप्रदेश में खूबज मोटी संख्या में भक्तों घोड़ापूर दर्शन माटे उमटी पड़ता पावागढ़ में जाने के जगह ओछी पड़ी थी। वहली सवार थी ज मंदिर परिसर में जय माताजीना नाराओंथी मंदिर परिसर गाजी उठ्यु हतुं। તેમાં પણ આજે ખાસ કરીને આઠમનો હવન હોવાથી ભક્તોએ મહાગૌરી સ્વરૂપ માતા પાર્વતીના રુદ્ર સ્વરૂપ એવા મહાકાળી માતાના ચરણે શીશ ઝુકાવી અને ધન્યતા અનુભવી હતી। મંદિર ટ્રસ્ટ દ્વારા માતાજીના હવનની તૈયારીઓ વહેલી સવારથી શરૂ કરી દેવામાં આવી હતી અને વહેલી સવારથી જ ભક્તોનો પ્રવાહ માતાજીના દર્શન માટે ઉમટી પડ્યો હતો, જેના કારણે દુધિયા તળાવથી લઈ મંદિરના પગથિયા અને મંદિરના પરિસર સુધીના માર્ગ ઉપર ભારે ભીડ જોવા મળી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે આઠમના દિવસે માતાજીના હવનના દર્શનનું વિશેષ મહત્વ હોવાથી આજે બપોર સુધીમાં જ લગભગ 1 લાખ કરતાં વધારે ભક્તોએ માતાજીના દર્શન કરી અને ધન્યતા અનુભવી હતી। તો બીજી તરફ પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના અને માર્ગદર્શનમાં પાવાગઢ પોલીસ તેમજ સમગ્ર પંચમહાલ જિલ્લાની પોલીસ દ્વારા યાત્રાળુઓની સુવિધા માટે અને કાયદો તેમજ વ્યવસ્થા જળવાય એ માટે પૂરતો અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। હાલમાં ધોમધખતા ચૈત્ર મહિનાના તાપમાં ખડે પગે ફરજ બજાવતા પોલીસ તેમજ હોમગાર્ડના જવાનોની પણ ફરજ નિષ્ઠાના અહીંયા દર્શન થયા હતા। આમ પાવાગઢમાં મહાકાળી માતાના દર્શન માટે નવરાત્રિના કારણે બહુ મોટી સંખ્યામાં ભક્તોનું કીડિયારું જાણે ઉભરાયું હતું અને શાંતિપૂર્ણ રીતે દર્શન કરીએ અને ભક્તોએ ધન્યતા અનુભવી હતી। जय माताजी, आज हम पावागढ़ के धाम और आपके मंदिर के दर्शन किए हैं। महाकाली माता का चैत्र नवरात्रि में माताजी का आठवां दिन है और आज के माताजी के महागौरी के जो दर्शन सबने किए, जो लाभ लिया और यहाँ पे इतनी आज भीड़ है, जो दूर दूर से यहाँ पब्लिक आ रही है आज के दिन, यूपी बिहार जब से यहाँ से पब्लिक आ रही है, वो हर एक मनोकामना लेके माँ के दरबार में आती है और उनकी हर एक मनोकामना पूर्ण होती है।